આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીએ શરૂઆત ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ માવટું નહીં છોડે પીછો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વર્તી શકે છે

परसू परसू गुजरात रीजन में मोस्ट मतलब काफी सारे जगहों में बारिश लाइट टू तो मॉडरेट रेन रहने का संभावना है सादन पार्ट में कम होने का संभावना है ऐसे कुल मिला के हम अगले पाँच दिन देखें ना पूरे गुजरात में हो ही जाएगा बारिश તો જેવી રીતે માવઠું હજુ પણ પીછો નહીં છોડે તેવા એંધાણની વચ્ચે ખેડૂતો માટે કહી શકાય કે આ ખૂબ જ માઠા સમાચાર છે કારણ કે આગામી પાંચ દિવસ પણ માવઠું છે તેની પૂરેપૂરી સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે વરસાદી માહોલ રહેશે અને ગુજરાતના અનેક વિસ્તારો છે ત્યાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે જેના કારણે ખેડૂતોને પહેલાથી જ આ તમામ બાબતોની નોંધ લેવી પડશે તો જે પ્રકારથી આગાહી છે કે પાંચ દિવસ માવઠું છે તે પડી શકે છે અને કયા કયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે તેની પણ તમામ માહિતી છે તે મેં આપ સુધી પહોંચાડીશું હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર પાંચ મે સુધી માવઠાનો માહોલ રહેશે આખા રાજ્યમાં કમોસમી વરસાદ થશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં વધુ અસર જોવા મળશે કારણ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધારે છે પાંચ મે સુધી આગાહી કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે કચ્છનું જે વિસ્તાર છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધારે અસર જોવા મળી રહી છે હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં પાંચ મે સુધી માવઠાની અસર છે તે રહેવાની છે આખા રાજ્યમાં કમોસમી વરસાદ થશે એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર થશે ઉનાળો હવે જામી ગયો છે હવે તાપમાન પર ડિગ્રી ને પાર જાય તેવી સંભાવના છે ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસે માનનીય અભિગમ દાખવી બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે જેના કારણે સિગ્નલ ઉપર ઉભા રહીને લોકોને ગરમીમાં સેકાવવું ન પડે આટલા આકરા તાપમાં એમને ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે રોકાવું ન પડે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે ચોવીસ તારીખથી બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી અમે ટ્રાફિક સિગ્નલ સદંતર બંધ રાખવાના છે જેથી પ્રજાને તાપમાં રોકાવવું ન પડે તો અમદાવાદમાં રાશનકાર્ડનો કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તો દસ્ક્રોઈમાં સામે આવ્યું હતું રાશનકાર્ડનું કૌભાંડ પાલડી કાંકજમાં ખેડૂતોના નિવેદનો લેવામાં આવ્યા છે સાહીઠ ગ્રામીઓનું ઓનલાઈન લિસ્ટ કાઢવામાં આવ્યું છે મામલતદાર વાત ન સાંભળતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે અરજી કરનારા નવ લોકો સિવાય પણ અન્યની તપાસની માંગ છે તો પાંચ હજારની વસ્તીમાં સોથી વધુ ભૂતિયા કાર્ડનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે પાલડી કાંકજમાં ખેડૂતોના નિવેદન પણ લેવામાં આવ્યા છે તો સાહીઠ ગ્રામીણોનું ઓનલાઈન લિસ્ટ પણ કાઢવામાં આવ્યું છે મામલતદાર છે તેમના પર ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે પાંચ હજાર કાર્ડ હોવાનું સામે આવ્યું આ તમામની વચ્ચે વારંવાર જ્યારે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના આક્ષેપો સામે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યું ન હતું તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે પારડી કાંકજમાં ખેડૂતોના નિવેદનો પણ લેવાયા છે અને હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે સાહીઠ જેટલા ગ્રામીણો છે કે જેમનું ઓનલાઈન લિસ્ટ પણ કાઢવામાં આવ્યું છે ને તેના આધારે હવે વધુ તપાસ વધુ તજવીજ તજવીજ છે તે હાથ ધરવામાં આવશે અરજી કરનારા નવ લોકો સિવાય અન્યની પણ તપાસ કરવામાં આવશે તો કાર્ડનો આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ચકચાર મચી હતી અને સાથે જ ગ્રામજનોનો આક્ષેપ હતો કે અમે અનેકવાર રજૂઆત કરી છે આ અંગે વાતો પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પગલું ભરવામાં નથી આવી રહ્યું મામલતદાર અમારી નથી સાંભળી રહ્યા તેવું પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું હતું તો હવે સાહીઠ ગ્રામીણોનું ઓનલાઈન લિસ્ટ કાઢવામાં આવ્યું છે ગ્રામજનોએ મામલતદાર પર જે આક્ષેપ લગાવ્યા છે તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ અરજી કરનારા સિવાય પણ જે અન્ય લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે પાંચ હજારની વસ્તીમાં સોથી વધુ ભૂતિયા કાર્ડ સામે આવતા વધુ પણ કૌભાંડ થયા હોય આસપાસના વિસ્તારોમાં તેવી પણ સંભાવના અહીં પ્રવર્તી રહી છે તો દસક્રોહીમાં રાશનકાર્ડનું કૌભાંડ સામે આવ્યું હતું જે બાદ હવે આ મામલે વધુ તપાસની સાથે મામલતદારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે ગ્રામજનોએ મામલતદાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અરજી કરનારા નવ લોકો સિવાય પણ અન્યની તપાસની માંગ કરવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા લાંબા સમયથી આ રાશનકાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું હતું અમે અનેકવાર રજૂઆત કરી સવાલોના જવાબ જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે અમને કોઈ પણ સંતોષકારક જવાબ મળ્યા ન હતા પારડીના કાકજમાં ખેડૂતોના પણ નિવેદન છે તે લેવામાં આવી રહ્યા છે સાહીઠ ગ્રામીણોનું ઓનલાઇન લિસ્ટ પણ કાઢવામાં આવ્યું છે તો રાજકોટ પોલીસની જેમ હવે નવસારી પોલીસે પણ અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે નવસારીમાં બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરને ત્રણ ઇસમોએ જાહેરમાં માર માર્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો કરનારા આ ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી લીધા છે આરોપીઓની ધરપકડ બાદ તેમને પાઠ ભણાવવા માટે પોલીસે જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું નવસારી પોલીસની આ કામગીરી સ્થાનિકોને પણ પસંદ આવી છે જાહેરમાં મારામારી કરનારા ત્રણેય આરોપીઓની જ્યારે સરઘસ નીકળ્યું ત્યારે સ્થાનિકોએ નવસારી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા બુટલેગર વિજુ સિંધી સામે અપાયેલી રેડ કોર્ન નોટિસને રદ કરવા અરજી કરાઈ છે વિજુ સિંધીએ રેડ કોર્નર નોટિસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભારત સરકારને નોટિસ ઇસ્યુ કરીને જવાબ માંગ્યો છે પ્રોહિબિશનના ગુના હેઠળ આપેલી રેડ કોર્નર નોટિસને અરજદારના વકીલે અયોગ્ય ગણાવી છે અરજદારને આગામી મુદ્દત સુધી વચગાળાની રાહત આપવાની માંગને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વીસ જૂન સુધીમાં રેડ કોર્નર નોટિસ મામલે ખુલાસો કરવા આદેશ પણ આપ્યો છે પણ છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અને તો મોરબી ડબલ મર્ડર કેસમાં સજા ભોગવી રહેલો આરોપી દ્વારા જેલમાં રહીને ખંડણીની માંગણી કરવામાં આવી છે મોરબીના વિશીપરામાં રહેતા હરગોવિંદભાઈ નામના વૃદ્ધ પાસે ખંડણીની માંગણી કરી હતી ડબલ મર્ડરનો આરોપી ડાડો જેડા નામના કેદી દ્વારા જેલની બહાર પોતાના ભાઈ અલ્લા રખાના ફોન દ્વારા ફરિયાદી સાથે વાત કરી હતી આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જીવવું હોય તો બે લાખ આપવા પડશે નહીં તો પેરોલ પર બહાર આવીશ ત્યારે પતાવી દઈશ ત્યારે આ સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં નકલી પોલીસ બનીને લોકોને ઠગતો શખ્સ ઝડપાઈ ગયો છે આ શખ્સને પકડવા માટે પોલીસે પચાસ જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી હતી પોલીસનું નામ સાંભળતા જ કોઈપણ સામાન્ય માણસ ડરી જતો હોય છે તેનો જ આ શખ્સ ફાયદો ઉઠાવીને લોકો પાસેથી પૈસા ડરાવી ધમકાવીને ઉઘરાવતો હતો અને મફતમાં નાસ્તો કરતો તેવો જે કિસ્સો એક રિક્ષા ચાલક સાથે થયો જોડે થોડા દિવસ અગાઉ રિક્ષા ચાલકને ડરાવી ધમકાવીને તેના પાસે પૈસા હતા તે આ શખ્સ દ્વારા લઈ લેવામાં આવ્યા રાંદેર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી રાત્રે ચલાવતા હોય આ કામના આરોપી ત્યાં આવેલ અને હું ડિસ્ટાફના રાંધેર પોલીસ સ્ટેશનનો માણસ છું અને તમે કાગળો પતા એમ કરીને એને ધમકી આપી એને વેહી અને એને બેસાડીને એની બાઇક ઉપર બેસાડી લઈ ગયેલ અને ગોરાટ વિસ્તારમાં લઈ જઈ અને ત્યાં એના પાસે ધમકાવી એના પાસે સત્તરસો રૂપિયા જેટલા લઈ કાઢી લીધેલ જે અંગે ફરિયાદી ગભરાઈ ગયેલ હોય એટલે એને જે તે ફરિયાદ નહીં આપી પણ ગઈકાલે એને હિંમત દાખવી અને ફરિયાદ આપેલી છે શહેરમાં ગુનાખોરીનો આંક વધતો જઈ રહ્યો છે શહેરમાં દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોવા મળી રહી છે વડોદરામાં નકલી પોલીસે વૃદ્ધને શિકાર બનાવ્યા મકરપુરા જીઆઈડીસીમાં ખોડિયાર માતાના મંદિર નજીક ઘટના બની છે બોતેર વર્ષીય વૃદ્ધ જ્યારે કામ પરથી પરત ફરતા હતા તે સમયે બે શખ્સોએ પોલીસનું કાર્ડ બતાવીને સોનાની વીટી તેમજ અછોડું ઉતારી ત્યાંથી ફરાર થયા લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સમગ્ર ઘટના મામલે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે તો સુરતમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું મોટું કારસ્તાન યુવતીએ નણંદનો સોનાનો હાર વેચી માર્યો જ્વેલર્સમાં જઈને નણંદનો હાર વેચી માર્યો હાર વેચીને પોતાના માટે સોનાનું ડોક્યુ બનાવ્યું બાકીના પૈસા પોતાના અકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવીમાં યુવતી ઝડપાઈ તો સુરત ઓલપાડના બિલકસ ગામની આ ઘટના છે ફોઈની દીકરીએ ખોલી સમગ્ર ઘટનાની પોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વેકેશનમાં પોતાની ગાડી લઈને અન્ય રાજ્યમાં ફરવા જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો કેમ કે હવે અન્ય રાજ્યમાં જઈને તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની નોબત આવશે અન્ય રાજ્યોમાં બેદરકારીપૂર્વક ગાડી હંકારવી ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરવા જેવી ફરિયાદો કરવામાં આવતા અમદાવાદ આરટીઓએ ત્રણસો જેટલા લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખ્યા છે જેમાં રાજસ્થાન ગોવા મધ્યપ્રદેશ હરિયાણા સહિતના રાજ્યોની પોલીસે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ રદ કરવા માટે અરજી કરી હતી જેને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને લાયસન્સ રદ કરી નાખ્યા છે સાથે અન્ય અરજીઓ ઉપર પણ કાર્યવાહી ચાલી રહી છે અલગ અલગ રાજ્યો છે જેવા કે ગોવા છે રાજસ્થાન છે હરિયાણા છે આ બધા રાજ્યોમાંથી પોલીસ દ્વારા અત્રે દરખાસ્ત મોકલવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જ્યાં હોય ત્યાં મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈપણ કાયદાનો ભંગ કર્યો હોય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે એ દરખાસ્તો મોકલવામાં આવે છે ગત વર્ષે લગભગ ત્રણસોથી વધારે ફરિયાદો આ પ્રકારની મળી હતી એમાં ત્રણસો લાઇસન્સ જેટલા અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે અને બાકીની પ્રોસેસ હાલમાં ચાલુ છે ભાવનગરના વાલ્કેટ ગેટમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટરની હાલત બિસ્માર બની છે સત્તર વર્ષે જૂની આ બિલ્ડિંગમાં પોપડા ઉખડવાના શરૂ થયા છે હેલ્થ સેન્ટરની હાલત એ હદે ખરાબ થઈ છે કે દર્દીઓ પણ જીવના જોખમે આવતા થઈ ગયા છે ગમે ત્યારે ગમે ત્યાંથી પોપડા પડતા હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે ફરિયાદ કરવા છતાં અધિકારીઓ નિરીક્ષણ કરીને જતા રહ્યા હતા જાણે તેઓ કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા હોય પ્રશાસનના આ ઉદાસીન વલણના કારણે સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે આ હેલ્થ સેન્ટરમાં રોજ બરોજ એકસો પચાસ જેટલા દર્દીઓની અવર જવર થતી હોય છે એ ખૂબ જર્જરી હાલતમાં થઈ ગયેલ છે પરંતુ સાહેબ ને ઘણી વાર રજૂઆત કરેલ છે અને સાહેબે એ લેટર ફોરવર્ડ કરાવીને બિલ્ડિંગ વિભાગમાં છે અન્ય જગ્યાએ જાણ કરાવેલ છે અહીંયા આવીને એ તપાસ થઈ ગયેલ છે એટલે એનું રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે અને ભાવનગર અન્ય એવા આરોગ્ય સેન્ટરો છે જે જર્જરીત છે ખાસ કરીને વાલગેર કેર જોઈએ તો જર્જરીત છે staff doctor થી માંડી પટ્ટા વાળા જે બીકના ના ઓથાર ની જીવી રહ્યા છે અને વાલકેટ ગેટ માટે પણ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ લખવામાં આવેલ છે અને આ બાબતે કમિશનર શ્રીને પણ ધ્યાનમાં છે અને સાવે પણ સૂચના હતા કે એને આ જે બી હોય રિપેરિંગ અને મેન્ટેનન્સ જે હોય એ તાત્કાલિક કરવામાં આવે રાજકોટના ધોરાજીમાં નવા આધાર કાર્ડ કાઢવાની કે સુધારા કરવાની સેવાઓ ઠપ થઈ ગઈ છે મામલદાર કચેરીમાં આવેલા એક્ટિવિટી સેન્ટરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બેંક ઓફ બરોડામાં આવેલ એકમાત્ર સેન્ટરમાં ગોકળ ગતિએ આધાર કાર્ડનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ ક્યારે નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવે છે તો ક્યારેક સર્વર ડાઉન થઈ જાય છે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે જેને લઈને મામલદાર કચેરીમાં આવેલા સેન્ટરને ફરી ચાલુ કરવા લોકો માંગ કરી રહ્યા છે અમે સવારના છ વાગ્યાના અહીંયા બરોડા બેન્કમાં ઊભા છીએ આધાર કાર્ડ અને સરકાર એવું કહે છે કે ફરજિયાત આધાર કાર્ડ માન્ય માન્ય રાખો ફરજિયાત આધાર કાર્ડ કરાવો અને આજે અમે ટોકન અહીંયા વીસઠ ટોકન દેવામાં આવે છે બરોડા બેંકે અને ઓછામાં ઓછા એમાંય સાત વાગ્યા સાત વાગ્યે ફરજિયાત આવો અને દસ વાગ્યા લગ્ન ઊભા રહ્યો ત્યારે વીસ ટોકન દેવામાં આવે છે ધોરાજી શહેરની અંદર હાલમાં આધાર કાર્ડની કામગીરી માત્ર એક જ જગ્યાએ કરવામાં આવે છે પણ આધાર કામગીરી અવારનવાર બંધ હોય હોય છે છે ફોલ્ટ અને અરજદારો લોકો ખૂબ જ હેરાન થાય છે આજે હું ધોરાજીને એક નાગરિક તરીકે મારું આધાર કાર્ડ બદલાવવા માટે આવી રહી છું આ મારો પાંચમો છઠ્ઠો ધક્કો છે જ્યારે આવીએ ત્યારે કાતો સર્વર ડાઉન હોય છે કાતો કનેક્ટિવિટી નથી હોતી અને કાતો ટોકન નથી મળતું વીસ ટોકનની મર્યાદા છે ગવર્મેન્ટ ઓનલાઈન સાત સેન્ટર ફળવેલા છે આમાં નેટ ઉપર સર્ચ કરેલું છે પણ ધોરાજી અત્યારે હાલની તકે આજની તારીખ એક જ સેન્ટર ચાલુ છે અમે આધાર કાર્ડ માટે ઓપરેટર માટે પણ ઉચ્ચ કક્ષાએ લખેલું છે અને કીટ માટે પણ લખેલું છે એટલે તાત્કાલિક ઓપરેટર ફળવાઈ જાય અને કીટ પણ આવી જાય એટલે આધાર કાર્ડની કામગીરી શરૂ કરી દઈશું સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાયો છે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ટીવી ગુજરાતી મારથી 10 નામ છે ચોંકાવનારી વાત તો એ છે કે જાડેજા સરનેમ ધરાવતા પરિવારના રેશન કાર્ડમાં ઠાકોર સરનેમ ધરાવતા લોકોના નામ ઉમેરાયેલા હતા તો કોઈ ડૂડિયા પરિવારના રેશન કાર્ડમાં પણ ઠાકોર સરનેમની વ્યક્તિના નામ સામેલ કરાયા ડમી નામ એવા છે કે જે ગામમાં રહેતા નથી અને ક્યાં રહે છે એ પણ કોઈને ખબર નથી લોલમ લોલ નો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કોઈ રાશન કાર્ડ ધારકે આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી અથવા તો કોઈએ ભાડા કરાર માટે એગ્રીમેન્ટ પ્રક્રિયા હાથ ધરી ભૂતિયા નામ ક્યાંથી આવ્યા એને લઈને સસ્તા અનાજના દુકાનદારની રજૂઆત કરી તો તેણે વધારાના નામ પર વ્હાઇટનર ફેરવી દીધું અને કહ્યું કે નામ કમી થઈ ગયા પરંતુ જ્યારે ઓનલાઈન ચેક કરવામાં આવ્યું તો બધું ઠેરનું ઠેર જ હતું જ્યારે રેશન કાર્ડ ધારકો રજૂઆત કરવા માટે ત્યારે સસ્તા અનાજના ના દુકાનદારે કઈ રીતે ઉઠા આવ્યા તમે જ સાંભળી લોટલા

પરિવારજનોએ સુસાઇડ નોટ આપી આત્મહત્યાનો દાવો કર્યો દફન કરાયેલી લાશ બહાર કઢાઈ અને પોસ્ટમોર્ટમ કરાયું બે દિવસના ફિલ્મી ઘટનાક્રમ વચ્ચે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઓનર કિલિંગની વાત નકારી કાઢવામાં આવી અને દાવો કરાયો કે યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી થયું છે શરીરમાં ઈજાના અન્ય કોઈ નિશાન નથી જો કે યુવતી આત્મહત્યા કરી હોય તો પણ પોલીસને જાણ કર્યા વિના જ તેની દફન વિધિ કરી દેવાતા પોલીસે માતા પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ઉપરાંત માતા પિતાએ સોંપેલી સુસાઈડ નોટને એફએસએલમાં મોકલવામાં આવી છે મંગળવારે યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો યુવતીના પરિવારજનોએ પણ દફનવિધિ પોતાના ગામના બદલે યુવતીના મામાના ગામમાં કલથાણમાં દફનવિધિ કરી છે જે કબ્રસ્તાનનું સંચાલન પણ તેના મામા જ કરતા હતા આથી અનેક આશંકાઓ હતી જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાની વાતનો છેદ ઉડી ગયો છે જો કે ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા હજુ દોઢેક મહિનો લાગી શકે છે યુવતીની ઓળખ માટે દાંતના અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે પોરબંદરમાં પણ રખડતા ઢૂરના આતંકના લીધે છોતેર વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો છે પોરબંદરના ટેકરી નજીક રેઢિયાલ ઢૂરે વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

અંબાજીમાં પચ્ચીસ વર્ષથી કાર્યરત જય અંબે નાગરિક શરાફી સહકારી મંડળીને નાણાંની અછતના કારણે તાળા મારવાના દિવસો આવ્યા છે જય અંબે મંડળીના ચેરમેનનું કહેવું છે કે કોરોના પછી લોકોએ લીધેલી લોન ચૂકવી નથી આ મંડળીની અંબાજી ઇકબાલગઢ અને અમીરગઢની બ્રાન્ચ ચાલતી હતી જેમાં લોકોના લાખો રૂપિયાના થાપણો મંડળીમાં જમા હતા છેલ્લા બે વર્ષથી આ મંડળીના વ્યવહારો ઠપ થતાં મંડળીને તાળા મારવાની નોબત આવી છે તો મંડળીએ વ્યાપાર વધારવા ઇલેક્ટ્રોનિક શોરૂમ પણ શરૂ કર્યો અને બંધ પણ કરી દીધો કર્મચારીઓનો પગાર પણ થયો નથી પીએફના રૂપિયા પણ બારોબાર ઉપડી ગયા છે મિસમેનેજમેન્ટના કારણે હવે લોકોના રૂપિયા અટવાયેલા છે મંડળીમાં થયેલી ગેરરીતિઓને લઈને ચેરમેન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત આવી છે કેમ બનશે કે આવક બંધ થઈ ગઈ જવાની ઉગવાની ઉગવણી કરતા હતા પણ ઉગળી બરાબર કોઈ આપતું નથી ઉગળી જતા હતા પણ શું થાય ઉગળી પૈસા હોય લોકો પાસે આવે ને પૈસા લોકો પાસે ઉગ્રવાદી નહીં થઈ શકે ઉગ્રવાદી કરવા તો અમને લોકો ઝગડા કરતા હતા તાળા લગાવી દીધા પછી શું શું કરીએ હવે કોરોના લીધે લોકો ભાઈ પૈસા હોય તો અમને આપે ને એટલે એ પૈસા બહુ બાકી છે લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયા બાકી છે લોકો પાસે કોરોનાના જેવું કોરોના ખુલ્યું લોકો પૈસા જરૂરિયાતમંદો પૈસા ઉપાડવા આવ્યા અને બેંકમાં પૈસા જમા આપી ન શક્યા એટલે બેંકને તાળું મારી દીધું આ લોકોએ હાઇવે બનાવવા અને વિકાસના નામે થઈ રહેલ જમીન સંપાદનથી હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે તાપી વ્યારા અને ડોલવણ તાલુકાના અઠ્યાવીસ ગામોમાંથી નેશનલ હાઇવે છપ્પન પસાર થનાર છે હાઇવે બનાવવા અહીં રહેતા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન છે ખેતી પર આધારિત આ આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન થતા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો સામાજિક કાર્યકર સાથે આદિવાસી આગેવાન અને સમાજના લોકોએ જમીન સંપાદનની માપણ થોડા દિવસો સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા પ્રદર્શન પણ કરાયું હતું હાલ બીજી મે સુધી જમીનની માપણી મુલતવી કરાઈ છે પરંતુ એક તરફ આદિવાસી આગેવાનો જમીનનો એક ટુકડો પણ ન આપવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો બજાર ભાવના ચાર ગણા ભાવમાં જમીન આપવાની તૈયારી દેખાડી રહ્યા છે તેવામાં જમીન સંપાદનની માપણી કરવા દેવાશે કે નહીં તે જોવું રહ્યું તેમાં અમારી એક જ માંગ છે કે અમને વાળતર સારું ચૂકવો જે રીતે તમે બીજી એક જગ્યાએ નવસારી કામરેજ નવ એ બધું ચૂકાવ્યા છે તે રીતે અમારે પણ અહીંયા વર્તો ચૂકવો તાપી જિલ્લામાં તો અમે માપણી કરવા દઈએ તો માપીનો સખ્ત વિરોધ અમારો અહીંયા અમે કરવાના છે અમે માપણી થવા દેવાના નથી એ ભાવ નક્કી થાય અને અમને જે ચાર ગણા મળવા જોઈએ પૈસા એ પૈસા મળે તો અમે માફણી કરવા દઈશું અમને સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો ત્યારે અમારે ધરણા પર ઉતરવું પડ્યું હતું અને છેલ્લે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે બીજી તારીખે હાઈ ઓથોરિટી સાથે અમારું થોડી ચર્ચા વિચારણા કરીને જમીન સંપાદનની જે માપણી છે એ કરવામાં આવશે આદિવાસી સમાજની નેશનલ હાઈવે છપ્પન જવાનો છે એમાં સત્તાવીસ થી અઠ્ઠાવીસ ગામ જવાના છે વ્યારા અને ડોલવણના એના વિરોધમાં અમે આવેદન આપેલું હતું કે આદિવાસી સમાજની જમીન હવે કોઈ પણ વિકાસના નામે અમે આપવાના નથી કે અમારા આદિવાસી સમાજની જે અઠ્ઠાવીસ ગામો છે એમાંથી એક પણ ટુકડો અમે નેશનલ હાઈવેમાં આપવાના નથી તાપીના સોનગઢ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે એપીએમસીની પંદર બેઠકોમાંથી ચૌદ બેઠક પર ભાજપની જીત થઈ છે એપીએમસી માર્કેટમાં પ્રથમ વખત યોજાઈ હતી ચૂંટણી જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો માર્કેટમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જે બાદ કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ અંબાજીમાં આદિવાસી વોટ બેંક મજબૂત કરવાના હેતુથી ભાજપ આદિજાતિ મોરચાની બેઠક યોજાઈ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અર્જુન ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ હતી બેઠકમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું છે આ બેઠકમાં પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન પણ કરાયા હતા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આદિવાસીઓ માટેની યોજનાઓનું માર્ગદર્શન અને યોજના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા આદિવાસી મોરચામાં એક ચર્ચા કરવામાં આવી કે અમે બૂથના જ્યાં સો મતદારો છે આદિવાસીઓ ત્યાં દરેક કાર્યકર્તા મોરચાના જઈને એ સો મતદારનો સંપર્ક કરે અને એક એક ઘરમાં જઈને આ ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ મોદી સાહેબની જે યોજનાઓ છે એ યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડીને આવનારી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની છવ્વીસે છવ્વીસ સીટ ખૂબ ભવ્ય મતોથી અમે જીતવાના છે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા સભાગૃહમાં બૂથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મીડિયા કાર્યશાળા કાર્યક્રમ યોજાયો જિલ્લા અને શહેર ભાજપ આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા છે પ્રદેશ પ્રમુખ તથા સંગઠનના મહામંત્રીને જિલ્લા તથા મહાનગરના રિપોર્ટ સોંપાયા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રભારી ચંદ્રશેખર દવે સાંસદ રાજેશ ચુડાસમા કેશોદ અને માંગરોળના ધારાસભ્ય સહિતના સૌરાષ્ટ્ર નેતાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતના હાંસોટ ગામે બે વર્ષનું બાળક ચાસણીમાં પડ્યું હોવાની ઘટના બની બરફગોલાની ચાસણી બનાવતા સમયે ગરમ ચાસણીમાં બાળક પડ્યું હતું પરિવારના સભ્યો બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ઘટનામાં બાળકને હાથ પેટ છાતી તેમજ પગના ભાગે ગંભીર રીતે ઈજા થઈ છે અને દાઝ્યું છે આકસ્મિક રીતે કંઈક ચાસણીમાં પડી ગયેલું હતું હતું એ રીતે થયેલું અને એ વોર્ડમાં દાખલ કરી અને પીડિયાટ્રીક અને સર્જરી વિભાગની અંડરમાં કમ્બાઈન્ડ ટ્રીટમેન્ટ ચાલી રહી છે આગામી પહેલી મે બે હજાર ત્રેવીસે ગુજરાતનો ત્રેસઠમો સ્થાપના દિવસ છે ગુજરાતના ત્રેસઠમાં ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી રાજ્યપાલ સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પરેડ શસ્ત્ર પ્રદર્શન અશ્વશો સાયકલ સ્ટન્ટ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ત્રણસો પાંચ કરોડના વિકાસ કામોનું ઈ ખાત મુહૂર્ત કરવામાં આવશે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન તારીખ પહેલી મે બે હજાર ત્રેવીસ સોમવારના રોજ તેસઠમાં ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન તારીખ પહેલી મે બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ ત્રીસથી શરૂ કરીને રાતે આશરે નવ વાગ્યા સુધી તબક્કાવાર વિવિધ ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જામનગર શહેર અને જિલ્લાના અંદાજે ત્રણસો ને પાંચ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન સત્યશાહી વિદ્યાલયના મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે તો બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી નમસ્કાર